વિકસતા અને તેઓ હાલ વિવાદમાં આવ્યા છે. તેમનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓ પોતાના પતિ સાથે વિવાદ કરતા દેખાઈ રહ્યા છે. પદ્મિનીબા અને તેમના પતિ ગિરિરાજસિંહ વચ્ચે માથાકૂટ થઈ પતિ પત્ની વચ્ચેની માથાકૂટનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. પદ્મિનીબાના પતિ દ્વારા ગાળાગાળી કરવામાં આવતો વિડીયો વાયરલ થયો છે. પદ્મિનીબા અને તેમના પુત્ર તેમજ પતિ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. તો રાજકોટ વાયરલ વિડીયો મામલે પદ્મિનીબાનું પણ નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું છે કે 20 વર્ષથી મારા પતિ દ્વારા મને હેરાન કરવામાં આવે છે. મારા પતિ મને સવાર સાંજ ગાળો બોલે છે. મારો પતિ મને અવારનવાર માર પણ મારે છે. હવે મારી સહનશક્તિની હદ આવી ગઈ છે. એકા છેલ્લા 20 વર્ષથી આમનો ત્રાસ હતો જ, પણ ઘરની અંદર થતું હતું બધું. અને ઘણી વાર એને ટ્રાય એવી કરી છે બહારે જઈને એક જોર જોરથી બોલે. અને કોઈ દિવસ એમને પૂછ્યા વગર મેં કોઈ દિવસ ઉંમરો હું ઓળંગી જ નથી. પણ આજે કોઈ પણ લેડીસ હોય એના મિસ્ટર 6-6 મહિના 12-12 મહિના ઘર મૂકીને વયા જાય 4-4 મહિના, તો એ લેડીઝને શું કરવું જોઈએ? ઘરે શું એને કોઈ સમાજ કે કોઈ કોઈ પણ એને ઘરે આવીને દાણા દઈ જવાનું છે? એટલે બસ હું મારી રીતે એક આગળ વધું છું. કદાચ એમને ક્યાંક ને ક્યાંક એને શું ઘણા બધા નથી ગમતું. અને કાલે એવો બહુ મોટી વાત પણ નથી, એમને મને ને મારા મોટા મારા સન છે એમને મારવાની કોશિશ કરી હતી. અને મારા દીકરા એ બચાવમાં હતા, બાકી કોઈ મારા દીકરાએ કોઈ હુમલો નથી કર્યો. પણ એમાં એકબીજાને ઓલા કરવાથી અને એના અપશબ્દો જ હંમેશા ક્યાંય ન પહોંચી શકે ને, તો સ્ત્રીને એક ચારિત્ર અને એક માનસિક એ બે હથિયારો છે કે દબાઈ જાય. મેં મારા મિસ્ટરના ચેક રિટર્નના કેસ બરાબર કેટલા બધા એને ચીટિંગનું જ કામ કરતા. અને મારું એ મને એ સેજે ગમતું નહોતું. મેં એમને કીધું હતું કે તમે મને 10,000 આપશો ને તોય હું ઘર ચલાવી લઈશ. મારા ઘરે હંમેશા દેણાવાળા ઊભા હોય. એને વચમાં 70-80 લાખનું દેણું કરી નાખ્યું હતું. એની માટે અમે જમીન વેચી, દાગીનો વેચો, અમે બધું જ કરી છૂટ્યા છીએ બરાબર. છતાંય એને કોઈ અમારી ઉપર કંઈ કદર છે જ નહીં. અને હવે હું મારા બાળકો માટે જિંદગી જીવવાની છું બરાબર. એના માટે મારે જેટલું મારા ફરજ આવતી હતી એક વાઈફ તરીકે, એટલી મેં નિભાવી લીધી છે. બાકી એ 6 મહિને કે 4 મહિને ઘરે આવે છે અને જ્યારે જાય ત્યારે સ્વિચ ઓફ ફોન થઈ જાય છે. તો રાજ્યમાં હજુ પણ શરમજનક દુષ્કર્મનો કિસ્સો યથાવત જોવા મળી રહ્યો છે.